नमस्कार बाळको, आजनो आपनो विषय छे कम्प्यूटर परिचय धोरण 3। तो बाळको, आपणे गया विडियोमां पेइंटमां एक सरस मजानुं चित्र बनावता शीख्या। तो आजे बाळको आपणे नोटपेडमां 1 થી 10 ના સ્પેલિંગો લખતા આપણે શીખીશું। તો સૌ પ્રથમ આપણે તો નોટપેડ ક્યાંથી ચાલુ કરવાની, તો અહીંયા સ્ટાર્ટ બટન ઉપર પહેલા આપણે માઉસને હવે ક્યાં લઈ જઈશું, સ્ટાર્ટ બટન પર। તો આપણું શું છે, સ્ટાર્ટ બટન। તો આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક આપીશું એટલે આપણું શું ખુલશે, સ્ટાર્ટ મેનુ। સ્ટાર્ટ મેનુમાં આપણે શું ઓપન કરવાનું છે, નોટ પેડ। તો આપણે નોટ પેડ ઉપર આપણે ક્લિક કરીશું। તો બાળકો આપણું શું ખુલી ગયું, નોટ પેડ, બરાબર। તો હવે આપણે અહીંયાથી લખવાનું ચાલુ કરીશું। તો સૌ પ્રથમ આપણે શું લખીશું નોટપેડમાં, 1 થી 10 ના સ્પેલિંગો, ABCD તો લખતા આવડી આપણને। તો ONE, વન, પછી આપણે થોડીક જગ્યા છોડવાની છે તો એના માટે કઈ કીનો ઉપયોગ કરીશું, સ્પેસ બાર, બરાબર 1, બરાબર। પછી નવી લીટીમાં આવવા માટે કઈ કીનો ઉપયોગ કરીશું, એન્ટર કી, કઈ કી, એન્ટર। તો આપણે ક્યાં આવી ગયા, નવી લીટીમાં, TWO, 2, બરાબર 2, નવી લીટીમાં આવવા માટે ફરી એન્ટર કીનો, 3, બરાબર 3, બરાબર 4, ફરીથી એન્ટર, F I 5, સ્પેસ બારનો ઉપયોગ કરવાનો, બરાબર 5, ફરીથી એન્ટર। બાળકો પૂછવા માટે આપણને ખબર છે ને કઈ કીનો ઉપયોગ કરીએ છીએ, બેક સ્પેસ, એટલે કે પૂછવા માટે। પછી આવશે 6, બરાબર 6, ફરીથી એન્ટર, 7 એટલે બાળકો 7, ફરીથી એન્ટર, 8 એટલે 8, ફરીથી એન્ટર, 9 એટલે 9, ફરીથી એન્ટર, 10 એટલે 1 અને 0। તો બાળકો આવી રીતે આપણે 1 થી 10 લખી શકીએ, બરાબર। તો બાળકો આજે આપણે આટલું શીખીશું। હવે બાળકો આપણે આ પહેલી ABCD માં લખી, કઈ ABCD માં, પહેલી। તો હવે આપણે બીજી ABCD માં લખવું છે, કઈ ABCD માં, બીજી। તો એના માટે આપણે કઈ કીનો ઉપયોગ કરીએ છીએ, ABCD બદલવા માટે, કેપ્સલોક કી, કઈ કી, કેપ્સલોક। તો આપણે કીબોર્ડ પરથી કેપ્સલોક કીનો ઉપયોગ કરવાનો છે। અહીંયાથી આપણે ABCD બદલીશું, તો જો બાળકો અહીંયા બદલાઈ ગયું, 1, આવી રીતે આપણે 1 થી 10 નો સ્પેલિંગો આપણે લખી શકીએ, એટલે કે આપણે 100 સુધી જેટલું આપણે આવડતું હોય એટલા સુધી આપણે સ્પેલિંગો આવી રીતે સરસ રીતે લખી શકીએ, અને આપણને પ્રેક્ટિસ પણ થાય અને યાદ પણ રહે, બરાબર બાળકો। તો આપણે પહેલી અને બીજી ABCD નો ઉપયોગ કરીને 1 થી 10 લખતા શીખ્યા। તો બાળકો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો આપણે એનો ઉપયોગ કરીને 1 થી 10 લખવાની કોશિશ કરજો, કે જેથી તમને મજા આવે।